સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ગામે ભગવતી મહાકાળી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ગામે ગામના પાદરી તરા પાસે આવેલા ભગવતી મહાકાળી માતાજીના પૌરાણિક મંદિરની ગ્રામજનો અને ભક્તો દાન દાતાઓ દ્વારા નિર્માણ કરેલ મંદિર અને ગણપતિ સહિતના દેવતાઓ અને મહાકાળી માતાના મૂર્તિઓનું ભવ્ય ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સુવર્ણ શિખર તથા એકસો આઠ રાજભોગનો મહાન અન્નકૂટ કોદરભાઈ મુખી પરિવારના કિરીટભાઈ લાલાભાઈ ઇન્દુબેન વગેરે દ્વારા આદ્ય શક્તિમાં કાલિકાને સમર્પણ કરી ભાવ વ્યક્ત કરી હતી આ ત્રિવાદી ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ પૂજા હોમ મહાઆરતીથી કિરીટભાઈ પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી સમસ્ત ગામે આ ધાર્મિક ઉત્સવમાં મન મૂકીને સેવા અને દાનનો પ્રવાહ હેવડાવ્યો હતો તો હવનના આચાર્ય પદે શાસ્ત્રી અશોકભાઈ દ્વારા ધાર્મિક વિધિ વિધાનમાં આવ્યા હતા નિકોડાના આ તરાવ પાસેના ચમત્કારિકમાં કારકા માતાના મંદિરનો મહિમાને આરો છે મા સંતના ડંકા ગજવે છે અને સમગ્ર સૃષ્ટિનું રખેવાળું કરી માનવોને ધન્ય બનાવે છે મંદિર આજુબાજુના પંથકના લોકો ઉપરાંત સુરત ભરૂચ સહિતના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં વાર તહેવારે ઉમટી પડી માતાજીને માથું ટેકવે છે કોદર કાકામુખી કાલિકા માતાના પરમ શિષ્ય છે પંચ્યાસી વર્ષની ઉંમરે પણ તેઓ અડીખમ કાલિકા માતાની ભક્તિ કરી મંદિર કાર્યમાં તથા ધાર્મિક કાર્યમાં તેઓના પરિવારજનો સહકાર આપતા હાલ તો આ ધામ યાત્રાધામ બનશે બની જવા પામ્યું છે મનુન્યાય સાથે સંજય રાવલ જેડેસ ટીવી હિંમતનગર